તમારે યુટ્યુબની અંદર આવવું છે તો આપણે ચેનલ કેવી રીતે સ્ટાર્ટ કરવી, કયા ટોપિક ઉપર સ્ટાર્ટ કરવી, આ બધી જ માહિતી તમે મને જે પણ કોલ ઉપર પૂછતા હોવ છો તો આજનો એક વિડીયો તમારા ઉપર સેપરેટ બનાવવામાં આવ્યો છે. નમસ્કાર દોસ્તો, કેમ છો? હું છું આપનો હોસ્ટ રોની મોદી, આપના મોજીલા સિટી મહેસાણાથી. આપણે આ રોની બુક વ્લોગ જે ચેનલ સ્ટાર્ટ કરવામાં આવી છે એ આપના માટે જ કરવામાં આવી છે. એનું મેઇન રીઝન છે કે લોકો ઘણા બધા પૂછે છે કે ભાઈ તમે કેવી રીતે રોજિંદા લાઈફમાં શું કરો છો, તમે જે કભી ખાઈ કે ચેનલ સ્ટાર્ટ કરી છે કેવી રીતે સ્ટાર્ટ કરી, તમે તમારી પાસે કયા કેમેરા છે, એનું શૂટિંગ કેમ કરો છો, એડિટિંગ કેમ કરો છો, એના ટોપિક્સ કેવી રીતે શોધો છો, તો અમારે યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી તો કેવી રીતે કરાય, આ બધા સવાલોના જવાબ તમને આજે હું આ વિડીયોની અંદર આપવાનો છું. તો સરસ મેં આ વિડીયો સ્ટાર્ટ કરી નાખીએ અને આપણે આ બધી જ ઇન્ફોર્મેશન આપી દઈએ. તમે કદાચ તમારે યુટ્યુબની અંદર કેમ આવવું છે એ પણ તમને સવાલનો એક તમારા પાસે એક જવાબ હોવો જરૂરી છે. તમારે યુટ્યુબની અંદર કયા પ્લેટફોર્મ ઉપર આવવું છે? અલગ અલગ પ્લેટફોર્મ હોય છે, જેમ કે ઓટોમોબાઈલ છે, ફૂડ લાઇન છે, કન્સ્ટ્રક્શન છે, સિવિલ એન્જિનિયરિંગ છે, એ ઘણી બધી એવી વસ્તુઓ છે કે તમારે એની અંદરથી તમારું કોઈ ટોપિક છે. યુટ્યુબમાં આવતા પહેલાં તમારે પોતાની અંદર કયું કયું ટેલેન્ટ છે એ તમારે શોધવાનું રહેશે. તમે સ્કેચ સારું કરો છો, તમે પેઇન્ટિંગ સારું કરો છો, અથવા તમે ફૂટબોલ અથવા કોઈ ગેમિંગની અંદર તમે માહિર હોવ છો, તો પોતાની અંદર કયું ટેલેન્ટ છે એ પહેલાં શોધી નાખો. પછી આ ટેલેન્ટની અંદર તમે કેટલો ટાઈમ સ્પેન્ડ કરી શકો છો, બરાબર છે? તમે દિવસની અંદર અડધો કલાક, કલાક, બે કલાક કેટલો ટાઈમ આપો છો એ વિચારી લો. એના પછી તમારે એક કોન્ટેન્ટ ઉપર, એક સબ્જેક્ટ ઉપર, એ સબ્જેક્ટ તમારો ડિસાઈડ થઈ ગયો કે ભાઈ મારે આ મને આ વસ્તુ ગમે છે, હું આના ઉપર સારી રીતે ટાઈમ આપી શકું છું, મને એનું નોલેજ પણ છે, તો હું આના ઉપર એક વિડીયો બનાવી શકું છું. એટલે તમારું સબ્જેક્ટ તૈયાર થઈ ગયો છે કે ભાઈ મારા મતે મુજબ કહું તો મારે ફૂડ સબ્જેક્ટ મારો ફિક્સ છે, તો તમારા બાબતે ગેમ લઈ લઈએ છે જે ક્રિકેટ બાબતે છે, તો ક્રિકેટ તમારી ફિક્સ થઈ ગયું છે, એક સબ્જેક્ટ થઈ ગયો છે. તો હવે ક્રિકેટ ઉપર આવા આવા વિડીયો કોણ કોણ બનાવે છે એની ચેનલ શોધી કાઢો, ક્રિકેટમાં કેવી રીતે પ્લે કરવું જોઈએ, ગ્રાઉન્ડ કેટલું મોટું હોય છે, આવી બધી અલગ અલગ ઇન્ફોર્મેશનો તમે એક ભેગી કરો અને એવી ચેનલો ભેગી કરો, એના ઉપર બે ત્રણ દિવસ સુધી સ્ટડી કરો. આ યુટ્યુબની અંદર આવી આવી ચેનલો છે, આ સબ્જેક્ટ ઉપર આવી રીતે લોકો વિડીયો બનાવે છે, એની એક લિસ્ટ તૈયારી કરો. હવે એની અંદરથી એક વસ્તુ નક્કી કરો કે આ લોકો તો વિડીયો બનાવે છે તો હું બનાવીશ તો બધું કોમન જ થઈ જવાનું છે, પણ લોકો મારા જોડે કેમ આવે એના ઉપર એક ડિસિઝન લઈ લો. અને ખાસ વસ્તુ કે એની અંદર તમે તમારું પોતાનું શું એડ કરી શકશો એ ખાસ અંદર એડ કરી નાખો, એટલે લોકો તમારા સુધી એટ્રેક્ટ થશે. આ માહિતી બધી ભેગી કરીને તમે એક નક્કી કરી નાખો કે મારે આ દિવસે આટલા ટોપિક છે, આટલા દિવસે આટલા ટોપિક મારે આવી રીતે વિડીયોનું એક શેડ્યુલ બનાવી નાખવું છે. અને એના પછી તમે એક શૂટ કરી નાખો. યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરતા પહેલાં તમારી પાસે મેક્સિમમ 15 વિડીયો તમારી પાસે હોવા ખૂબ જ જરૂરી છે. તો પહેલાં તમારા ઘરના લોકો જોશે, તમારા મિત્રો લોકો જોશે, જે પણ ક્રિકેટના રશિયા છે તમારા ફ્રેન્ડ સર્કલમાં, તો એ લોકો જોશે, તો એ લોકો જ ખાસ અત્યારે જોવાના છે. તમને એવું સમજી લો છો કે ભાઈ મેં વિડીયો ચેનલ બનાવી નાખી, સારું કન્ટેન્ટ શોધું, હું બધું જ કરું છું, એડિટિંગ સારું કરું, શૂટિંગ સારું કરું છું, પણ વ્યૂ નથી આવતા, સબસ્ક્રાઈબર નથી આવતા, લાઈક નથી પડતી, આ બધા સવાલો તમારા સાથે બી આવશે. એ મેક્સિમમ 6-7-8 મહિના સુધી આવશે, એનો સમયગાળો વધારે પણ હોઈ શકે છે. યુટ્યુબની અંદર આ એક અલ્ગોરિધમ છે કે જ્યારે કન્ટિન્યુ તમે આપતા રહેતા હો છો વિડીયો, તો યુટ્યુબની અંદર રિકમેન્ડેશન અને બ્રાઉઝ ફીચર્સની અંદર તમારો વિડીયો સૌથી વધારે જતો રહેતો હોય છે. પણ જ્યારે બી તમે વિડીયો સ્ટાર્ટ કરો તો ત્યારે તમે એક જ વસ્તુ સમજવાનું કે મારી પાસે જે કેમેરા પાછળ છે એ 2 લાખથી વધુ પણ કરોડો લોકો અહીંયા મારા સામે વિડીયો જોઈ રહ્યા છે, તો એ જ રીતે એકદમ એનર્જી ફૂલ સાથે અને એકદમ ફેન્ટાસ્ટિક, તમને જે લેંગ્વેજ અનુકૂળ વધારે આવતી હોય, તમને જો ગુજરાતી સારી રીતે ફાવતું હોય, હિન્દી ફાવતું હોય, ઇંગ્લિશ ફાવતું હોય, કોઈ પણ લેંગ્વેજ તમને ગમતી હોય, તો એના ઉપર પહેલાં સ્ટાર્ટ કરી નાખો. પહેલાં ઘરના લોકોને બતાવો, ફ્રેન્ડ સર્કલને બતાવો, જ્યાં જ્યાં તમારું ઓડિયન્સ છે, તમારું ઓડિયન્સ જે છે એ ક્રિકેટ એકેડમી છે, તમારા ફ્રેન્ડ સર્કલ છે, તમારે જે બી ક્રિકેટ રમતા હોય એ લોકોને વિડીયોઝ બતાવો કે ભાઈ સિક્સ આ રીતે કરશો તો વધારે મરાઈ શકાય, ક્રિકેટ લીધે તો મને એટલું બધું નોલેજ નથી, પણ જે પણ વસ્તુ છે તમે એના અંદર વિડીયોની અંદર કવર કરીને લોકોને એકદમ એટ્રેક્ટ કરી શકો છો. અને તમારી વિડીયોની ચેનલ જે આપણી કભી ખાય કે ફૂડ ચેનલ તરીકે કામ કરે છે, એવી જ રીતે તમે પણ, તમને જે પણ સબ્જેક્ટની અંદર રસ હશે એના ઉપર એક ચેનલ બનાવી નાખો. આ જ મેઇન ટોપિક તમે આ રીતે રાઇટ કરી નાખો. 2-3 ક્વેશ્ચન જે છે તમે પહેલાં ડિસાઇડ કરી નાખો કે મારે યુટ્યુબ ઉપર કેમ આવવું છે. હું યુટ્યુબ ઉપર આવીને એવું તો નવું શું કરીશ કે લોકોને વધારે મારા તરફથી ઇન્ફોર્મેશન મળશે. ત્રીજું
કે મારા યુટ્યુબની ચેનલની અંદર મારા વિડીયોની અંદર એવી રીતે કઈ ઇન્ફોર્મેશન છે કે બીજી ચેનલવાળા નથી આપતા. ચોથું કે તમે તમારા વિડીયો પ્રી રેકોર્ડ કરીને રાખો. જેમ કે હું અત્યારે રેકોર્ડ કરું છું તો બે દિવસ ત્રણ દિવસ હું જે આ વિડીયો છે બે દિવસ અગાઉ કામ કરી દેતો હોઉં છું, પછી હું તમારા સુધી પબ્લિક કરતો રહેતો હોઉં છું. જે બી આપણી કભી ખાય કે ચેનલ છે એ તો હું બે બે ત્રણ ત્રણ મહિના સુધી એક એક પાંચ છ દિવસ હું વિડીયો શૂટ કરીને આવું છું, તો 30-40 એપિસોડ મિનિમમ એવા હું શૂટ કરીને આવું છું અને તમારા સુધી હું બતાવતો રહેતો હોઉં છું. તો પહેલાં તો પ્રી શૂટ કરી નાખવું જોઈએ. એટલે આ પહેલાં આ બધા પોઈન્ટ જે છે એ તમારે ખાસ કવર કરવાના છે. અને ડીમોટિવેટ નથી થવાનું. કોમેન્ટો આવશે, ડિસલાઇકો આવશે, વ્યૂ નહીં આવે, આ બધી જ પ્રોબ્લેમ્સ એક સ્ટાર્ટિંગ ફેઝે તો બહુ જ વધારે આવશે. પણ તમારે નિરાશ નથી થવાનું. તમને એક જ વસ્તુ રાખવાનું કે ભાઈ મારા પહેલા દિવસે 20 લોકોએ જોયું છે તો બીજા દિવસે હું 50 કેમ કરું, ત્રીજા દિવસે 100 કેમ કરું, ચોથા દિવસે 200 કેમ કરું. બસ આ જ વસ્તુ કરવાની છે. ઓછા આવે તો એનું નિરાશ નથી થવાનું કે ભાઈ મારા 100માંથી 50 લોકો હતા તો 50 તો જોવા આવ્યા છે. પણ જે બી છે તમારો ટાર્ગેટ ફિક્સ કરી નાખો. મારે એક જ છે કે 10,000 લોકો માટે સ્પેશિયલ વિડીયો બનાવવો છે, ભલે મારે 1,00,000 સબસ્ક્રાઈબર રહ્યા. તો એકમાંથી આ એક વસ્તુ ધ્યાન રાખો, તમારું ઓડિયન્સ ફિક્સ કરી નાખો. બધું જ માહિતી તમારા સુધી આ પહોંચતી કરી છે. આ વિડીયો કેવો લાગ્યો તમે કોમેન્ટ કરો. તમને પણ આવા યુટ્યુબના વિડીયો તમારે ફરી જોવા હોય અને આવી એક સેશન્સ લાવી કરવી હોય, સેશન્સ હું તમારા માટે લેતો આવતો રહીશ. આવા વિડીયો તમને ફરી કહેવા જોવે છે. નવો નેક્સ્ટ ટોપિક તમને હું એવું આપવા માગું છું કે આ તમે સબ્જેક્ટ તો ડિસાઈડ કરી નાખ્યું, હવે તો રનીભાઈ તમે એનું શૂટિંગ કેમ કરો છો એ તો શીખવાડો. એ પણ હું તમને શીખવાડી દઈશ એકદમ નોમિનલ પ્રાઇઝની અંદર. તમારા ઘરગથ્થુ જે પણ વસ્તુઓ છે એમાંથી જ તમે એક યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી શકો છો. એની બધી જ માહિતી હવે નેક્સ્ટ વિડીયોની અંદર તમને જોવા મળવાની છે. તો ચલો નવા વિડીયો સાથે મળીશું. આપણી અરવાની બુક ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. ફરી મોજ થશે નવા યુટ્યુબના વિડીયો સાથે. તમે કદાચ તમારે યુટ્યુબની અંદર કેમ આવવું છે એ પણ તમને સવાલનો એક તમારા પાસે જવાબ હોવો જરૂરી છે. તમારા પાસે તમારે યુટ્યુબની અંદર કયા પ્લેટફોર્મ પર આવવું છે. અલગ અલગ પ્લેટફોર્મ હોય છે જેમ કે ઓટોમોબાઈલ,